ओछो मा टाकणु लई भाई भड़वैया मारे ठाकुर जी ना। नमस्कार मित्रों, मारा नवा वीडियो मा तमाम मित्रों नु स्वागत करू छु। अने मित्रों, आज हूँ तमने जणावीश के वाणिया नो दीकरो रूड़ी जान लईने आव्यो अने राजपूतानी नो दीकरो जान दईने आव्यो। पर हित काजे त्याग अने समर्पणनी भावना सौराष्ट्रनी धरतीमां भरपूर जोवा मळे छे, जेमां अनेक ज्ञातिओए या होम करी निस्वार्थ भावे पोताना प्राणनी बलि होमी छे, जेमां 18 वर्णे पोताना प्राण आपी तेमना कुळनी कीर्ति वधारी छे, तेमां कोई शंका ने स्थान नथी। अने एनी साक्षी पूरता अनेक सूरवीरोना पाळिया सिंदूरिया रंगे रंगाई गया छे। अने आवा परहित काजे कायाना कटका करी नाखनारनी यादीमां पाळिया के खांभीओ खोड़ाई छे। एवी जे खांभी रंगपुर गाममां अलुजी सोहाणनो अमर इतिहास गाती ऊभी छे, जेना माथे वर्षो वीती गया। विधवा राजपूतानीनो एकनो एक दीकरो कड़पणनी लाकड़ीए लाडे कोडे पाळी पोषीने मोटो कर्यो। कड़पणमां मानू कड़पण पाळशे ने आ दीकरा पर मारू जीवन पूरू करी नाखीश, એમ વિચારતી રાજપૂતાણી દીકરાને સુરવીરતાના પાઠ ભણાવી રહી છે। પણ આપણું ધારેલું બધું સાસુ ક્યાં પડે છે? ઈશ્વરને કંઈક નવું જ કરવું હતું। વાત એમ હતી કે બાલપંથકની ધરતી પર રંગપુર ગામના નગરશેઠના દીકરાના લગ્ન લીધા છે, રૂડા મંડપ રોપાણા છે, ઢોલ અને શરણાઈ વાગી રહી છે, આશોપાલવના તોરણ ઝૂલી રહ્યા છે, લગ્ન ગીતો સંભળાય છે, ખારેક પોપરા વહેસાઈ રહ્યા છે, ચારે બાજુ આનંદ આનંદ થઈ રહ્યો છે। દીકરો પરણાવવાના કોડ કોને ન હોય અને દીકરાની મા તો આનંદમાં હર્ષ ઘેલી ફરે છે, પણ દીકરાનો બાપ એટલે નગરશેઠ ચિંતાની રેખાઓ ત્રિપુંડ તાણી રહી હતી, કારણ કે દીકરાની જાન રંગપુરથી નીકળી ધોલેરા જવાની છે અને અવાવરો માર્ગ છે, ભયંકાર ભાસતો ખારોપાટ, દૂર દૂર સુધી ઉડતી ડમરીઓ સિવાય બીજું કાંઈ નજરે ન સડે, ચારેકોર લૂંટારૂનો ભય છે, જોરટ લાઇબીનો જમાનો, વળાવ્યા વિના જાન લઈને કેમ જવું અને વળાવ્યા તરીકે કોને લેવો, એવો વિચાર કરતા શેઠને એમના જ ગામના વીરનર અલુજીની યાદ આવી। પણ શેઠ જરા અસકાઈ ગયા, નાના વિધવા રાજપૂતાણીનો એકનો એક દીકરો છે, ઘડપણની લાકડી છીનવાઈ જાય તો બાઈ નિરાધાર થાય અને પાપ મને લાગે, એનો ધણી તો લાંબા ગામતરે ગયો ને હવે દીકરો નાના, આમ શેઠ મૂંઝાણા છે પણ હવે તો મંડપ રોપાઈ ગયો છે ને જાન તો લઈને જવું જ પડશે, એમાં કોઈ છૂટકો નથી। ઘણા વિચાર બાદ શેઠની સામે અલુજી સિવાય બીજો કોઈ નજરમાં ના આવ્યો। શેઠે મનમાં નક્કી કરી લીધું કે હવે તો જે થાય તે, પણ દીકરાને પ્રણાવ્યે જ છૂટક્યો ને આમ વિચારીને છેલ્લો નિર્ણય એક જ હતો, અલુજી સોહાણ, બસ બીજું કોઈ નહીં। શેઠે તો મોટી આશા લઈને અલુજીના ઘર ભણી આવ્યા, મૂંઝાતા મૂંઝાતા અલુજીના ઘરે પહોંચ્યા। મનમાં થોડી બીક હતી કે અલુજીની મા ના તો નહીં પાડે ને, પણ જે થાય તે જોયું જાય। શેઠે તો હિંમત કરીને અલુજીના મા પાસે જઈ અલુજીને વળાવ્યા તરીકે મોકલવાની વિનંતી કરી કે જો બા, તમે અલુજીને વળાવ્યા તરીકે મોકલો તો મારા દીકરાની જાન પરણવા જાય। અલુજીના મા કહે ભલે, શેઠ કહે પણ બા મને એક ચિંતા થાય છે। શેની ચિંતા શેઠ? બા અલુજી તમારો એકનો એક દીકરો છે એટલે કહેતા જરા સંકોચ થાય છે અને ન કરે નારાયણ। અને અલુજીની બા ત્યારે બોલ્યા, અરે શેઠ, એક દીકરો હોય કે 21, પરહિત કાજે પ્રાણ દેવા માટે ઈશ્વરે ક્ષત્રિયોનું સર્જન કર્યું છે, અને શેઠ મારા અલુજીની ચિંતા તમે ના કરશો, તમે તમારા દીકરાની જાનની તૈયારી કરો। શેઠ તો આ જગદંબાની સામો જોઈ રહ્યા અને બોલી ઉઠ્યા, રંગ છે તને રાજપૂતાણી, રંગ છે, જાઓ શેઠ સાચીએ હાથ રાખીને જાઓ ને તૈયારી કરવા માંડો, તમ તમારે જાડેરી જાન જોડો, મારો અલુજી તમારી જાનનો ઓળાવ્યો થઈને આવશે, આ મારું વસન છે। શેઠ તો હરખાતા અહીંયે ઘર ભણી આવ્યા, ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી મળે એટલો સંતોષ શેઠને થયો અને ઘરે જઈને જાન લઈ જવાની તૈયારી કરવા માંડી। બીજે દિવસે સવારનો સૂરજ ઉગ્યો અને શેઠ તો હર્ષભેર જાનની તૈયારી કરવા માંડ્યા, બળદને શણગાર સજાવી ગાડાની હાર ખડકી દીધી છે, અલુજી ઘોડેસવાર થઈ ઢાલ બખ્તર અને ભાલો સજીને ઘોડી ઘુમાવી રહ્યો છે ને શેઠને અરખનો પાર નથી, કારણ કે અલુજી જેવો વીરમર્દ પોતાની જાનનો ઓળાવ્યો થઈને આવ્યો છે। આમ સર્વ કામ પતાવીને સારા સુકન લઈને જાને ધોલેરા જવા પ્રસ્થાન કર્યું। જામ ધોલેરા પહોંચી જાનની આગતા સ્વાગતા કરવામાં આવી, ત્યારબાદ લગ્નવિધિ શરૂ થઈ, ગોરે હાકલ કરી કે કન્યા પધરાવો સાવધાન, આમ વિધિ વિધાનથી
શેઠના દીકરાનો અસ્ત મેળાપ થયો ને વરઘોડિયા પરણી ઉઠ્યા ને વિદાયની તૈયારી થવા માંડી। પછી તો બંને વેવાય ભેટ્યા, હર્ષભેર રમી જમી જાને વિદાય લીધી। જાનની વિદાય પછી જાન આજનો ભડિયાદ અને રોજકા વચ્ચે અલિયાસર તળાવ પાસે આવે છે। આ બંને ગામ વચ્ચે બુકાની બંધ 8-10 લૂંટારુઓએ જાનને આતરી આડા ઊભા રહ્યા ને જાનને ઘેરી લીધી। જાનના માણસોને રોક્યા, જાનૈયાઓના જીવ તાળવે સોટી ગયા ને લૂંટારુઓએ હાંક મારી, ખબરદાર જે હોય તે ઘરેણા દાગીના આપી દો, નકર આ તમારી સગી નહીં થાય। ત્યાં તો જાનડિયુએ કાળો કેર કર્યો, લૂંટાઈ ગયા દોડજો, લૂંટારા આંબી ગયા, દોડજો અલુજી બાપ દોડજો, અલુજી અલુજી આમ અવાજ આવ્યો અને અલુજીના કાને અથડાયો। અલુજીએ ઘોડીને ઢીલી મૂકી અને લૂંટારુની સામે દોડાવી ને ગાડા વિશે લાવી હાકલ કરી, અરે સોલતાઓ આ વાણિયાની જાન છે, પણ વળાવ્યો તો હું રાજપૂતનો બસ્સો છું ને મારા જીવતા આ જાન લૂંટાય તો રાજપૂતાણીનું ધાવણ લાજે અને શેઠે મૂકેલા મારા પરનો ભરોસો ભાંગે, માટે જીવ વહાલો હોય તો સાના મના હાલતી ના થાવ, પણ લૂંટારુનો સરદાર બોલ્યો અમને અમારું કામ કરવા દે ને તું તારું કામ કર, નકામો નાની ઉંમરે નંદવાઈ જઈશ, માટે ઘર ભણી જા, તારી માં વાટ જોતી હશે, મોટો માટીમારનો દીકરો થયો છે। તે આટલું સાંભળતા અલુજીના રૂવાડા ઊભા થઈ ગયા, અરે ખૂટલો હવે થાજો માટી, કોણ છે માટીમારનો દીકરો ખબર પડી જાય। આમ કહી અલુજીએ તલવાર તાણી અને લૂંટારુઓ માથે ટાટકીને બાકા ચીકી બોલાવી, લૂંટારુઓના માથા વાઢવા માંડ્યો। આમ વાટતા વાટતા 5 જણના ત્યાં ને ત્યાં રામ રમાડી દીધા। તે બીજા બસેલા લૂંટારુ અને અલુજી વચ્ચે પાછી તલવારની તાળીઓ પડવા લાગી। આમ 5 જણની વચ્ચે ઘૂમી રહેલા અલુજી પર એક લૂંટારુએ તલવારનો લબરકો લીધો અને વીર નર અલુજીનું માથું ધડ પરથી ઉડી ગયું અને અલુજી ધરતી પર ઢળી પડ્યા ને લોહીના ખાંડા ભરાણા। ચારે બાજુ જાનૈયા જાનડિયુનો કાળો દેકારો જોઈ બસેલા 4 જણ અલુજીને પડતો જોઈ ભાગ્યા અને રોળું શાંત થઈ ગયું, પણ પોતાના પ્રાણના ભોગે વિધવા માતાના એકના એક લાડકવાયા સપૂતે વાણિયાની જાનનું રખોબું કર્યું। વોળાવ્યાનો ધર્મ બજાવતા રોજકા અને ભડિયાદ વચ્ચે વીરગતિ પામ્યા અને ઉજ્જવળ કીર્તિ કરી સ્વર્ગ સિધાવ્યા। બીજી બાજુ વાણિયાએ પોતાના દીકરાની હેમખેમ આવેલી જાન અને બીજી બાજુ વાણિયાએ પોતાના દીકરાની હેમખેમ આવેલી જાનના પોખણા કર્યા। આમ વાણિયાળનો દીકરો રૂડી જાન લઈને આવ્યો અને રાજપૂતાણીનો દીકરો જાન દઈને આવ્યો। આનું નામ પ્રજાનું રક્ષણ। વાહ, રંગ છે આવા પરોપકારી અલુજી સોહણને, રંગ છે રાજપૂતાણીને। આજે એમની યાદમાં વડિયાદ અને રોજકા વચ્ચે અલિયાસર તળાવ પાસે અલિયાસર મહાદેવની ફરકતી ધજા આ વાતની ઓશે ઓશે સાક્ષી પૂરે છે અને એમનો પાળિયો રંગપુર ગામના શિવાલયના આંગણામાં ઊભો છે। આ સિવાય બીજા ઘણા પાળિયા પણ ઊભા છે।